5,500 વર્ષથી જે કૃષ્ણ જુદા જુદા સ્વરૂપે પૂજાય છે, એ બાળકૃષ્ણ જે આજે ઘરે ઘરે લડ્ડુ ગોપાલ તરીકે પ્રિય છે, પરંતુ તેમને ઘર ઘર સુધી પહોંચાડવાનું કામ પુષ્ટિ માર્ગના સ્થાપક વલ્લભાચાર્યએ કર્યું હતું. 16મી સદીની શરૂઆતમાં શ્રી વલ્લભાચાર્યએ વૈષ્ણવ સંપ્રદાયમાં પુષ્ટિ માર્ગની સ્થાપના કરી. તેઓ સ્વયં કેવી રીતે લાલાને લાડ લડાવતા? બાલકૃષ્ણની સેવા પાછળનું આધ્યાત્મિક મહત્વ શું છે? હવેલીમાં બાલ ગોપાલની દિનચર્યા કેવી હોય છે? આ તમામ વિશે જાણવા અમે વડોદરાના કલ્યાણ રાયજી મંદિરના ષષ્ઠ પીઠાધીશ્વર વૈષ્ણવાચાર્ય ગોસ્વામી દ્વારકેશલાલજી મહારાજ સાથે વાત કરી. કૃષ્ણ માત્ર 11 વર્ષ ગોકુળમાં રહ્યા, પણ એટલા વર્ષમાં તેમણે એવી એવી બાળ લીલાઓ કરી જે આજે પણ લોકોને ભક્તિમય બનાવે છે. એમાંથી ગોવર્ધન પર્વતની લીલા તો ઘણી પ્રચલિત છે, પણ તે લીલા પાછળનો મહત્મય વૈષ્ણવાચાર્ય દ્વારકેશલાલજી મહારાજ સમજાવે છે કે ત્રણ કારણોથી ગોવર્ધન લીલા થઈ. એક, જે વ્રજવાસીઓમાં પોતાના નિજજન હતા એમને પોતાના સ્વરૂપનું દાન કરવા માટે નિજાશ્રિત કર્યા, એટલે ગિરિરાજજીનું મહાત્મ્ય સ્થાપિત કરવા, પોતાનું સામર્થ્ય દર્શન કરાવી ઇન્દ્રને શરણે લેવું, ઇન્દ્રનો માનભંગ કરવો. જે વિખૂટે પડેલા જેટલા પણ જીવો છે એ બધા જ વ્રજવાસીઓ જે ભગવાન શ્રી કૃષ્ણને કેવલ કોઈક ચમત્કારિક બાળક માણે છે, સાક્ષાત ઈશ્વર નથી માનતા, એવા જીવોને પણ પોતાના શરણસ્થ કરી પોતાના સ્વરૂપ સામર્થ્ય અને લીલાનું અંગ બનાવીને અને ભગવાન શ્રી કૃષ્ણે ગોવર્ધન લીલાનું અદ્ભુત. આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.